હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 માં આપણે એમપીએસસી માં આજે પ્રકાર નંબર 7 શરૂ કરવા જઈ રહ્યા છીએ. આપણે આગળ 6 પ્રકાર જોયા, બીજા પ્રકારનો પ્રશ્ન નંબર 2 નંબરવાળા ભૂગોળવાળા બોર્ડવાળા, ત્યારબાદ 7મા પ્રકાર છે વેર વેન વાય હાઉ. આ 4 શબ્દો ભેગા આવશે, ડબલ શબ્દ છે વેર વેન વાય હાઉ વાળા પ્રશ્ન વાક્યનો ટેસ્ટ. હવે મિત્રો, આ પ્રકારના વાક્યમાં તમને કર્તવ્ય વિભક્તિ, સર્વનામ, નામ અને કર્મ વિભક્તિ બધું જ આપેલું હશે. જ્યાં આપણે આપણે બીજા પ્રમાણે જ્યાં બોલતા એ જ પ્રમાણે આપણે લખવાનું રહેશે, બાકી કોઈ ફેરફાર છે નહીં. હું વાળા વાક્યમાં કર્તવ્ય વિભક્તિ ન આપેલ હોય, વોટ વાળા કર્મ, પરંતુ આ પ્રકારમાં કર્તા કર્મમાં બધું જ આપેલું હશે. તો વાક્યને સૌ પ્રથમ જોઈએ. આપણે સૌ પ્રથમ જેનાથી પ્રશ્ન પૂછો હોય કે સીમા સંદર્ભ બીજા વેર વેર વાય હાઉ, જેથી પ્રશ્ન પૂછો એ સંદર્ભ, પાંચમો વાક્ય છે વેર વર્ડ સાદો ભવિષ્યકાળ છે. વિદ્યાર્થી મિત્રો,
ક્રોમ આગળ આપણે ક્યાં છે વેલનો પૂછો તમે જાણો છો બી પોઈન્ટ નંબર છે ફ્રોમ વેર વે અવતાર માટે ટોઇસ આઈ સુધી વેલ પછી કર માટે ટોઇસ તો બી નામ છે બી નામ છે તો બી જે એક ડોટ પ્રેમનો ફોર યુ અન્ય સંતો છે એનો મતલબ શું બાય યોર ફાધર બસ From where will toys be brought for you by your father? તારા માટે તારા પિતાજી રમકડાઓ ક્યાંથી લાવશે? તો તારા પિતાજી દ્વારા તારા માટે રમકડાઓ ક્યાંથી લેવાશે? ચાલો પાંચમું છે નિર્માણ ભવિષ્યકાળ છઠ્ઠું વાક્ય છે ચાલુ વર્તમાનકાળ વાયવાળું તેના વાય નંબર શું બીજ આપેલું છે તો કાળી સામે કાળા તો લખવાનું જોઈએ બીજ નામ કઈ પછી છે બીજ નામ Why is this grammar? I am teaching a big answer. Learn a big thing. We need a lot of food, but we need a lot of food to learn it. Why is this grammar being learned? By my head. Now we need a lot of food. So then now. But there is some matter in my head. ઇંગ્લિશ ગ્રામર શીખી રહી છે અત્યારે મહેક દ્વારા શા માટે ઇંગ્લિશ ગ્રામર શીખાઈ રહ્યું છે ચાલુ વર્તમાન વાય વર્ડ સાતમો વાક્ય વેર વર્ડ પૂર્ણ રૂપ ઉત્તર છે એને મતલબ શું એને નામ એને કસે અપ છે કરું મૂકી દઈ એ સોન્સ એને સે ઓપ્શન છે બી બી આપે છે ક્લીન બાય ઓકે Then he had his roots deeply by the wheel. Patavare aru kyare saaf kreya ta. Patavare vara aru kyare saaf kreya ta. Saatu vaki lehvaru kuna dhukka. Aatku vaki kuna bolse kara avar dhuse. Kala avu. Vidamna. 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 ઉણા વર્ષ કરતા હેર નાસુ એવો પછી બી આવશે બી જે પણ આપેલ છે ઈશ્વર બાય અને સપનાથી હાઉ બી ડિસ્કસ હેવ બી ફિનિશ ધ બાય યુ આઠ વાક્ય છે ઉણા વર્ષ કરતા હાઉ નવ વાક્ય છે સાતો ઉત્તર વાય વાળો એટલે વાય નાસુ બી કરી નાસુ બી એટલે બોસ લેવે કર્મ જોઈએ ક્યુ છે ક્યુ પ્રમાણે બે વાય બે ચાલો કર્મ માટે ક્યુ સાદો ઉપકાર છે ને બી 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 નયા વસી તો બી બી પરમિશન પરમિશન વાય વર યસ વાય બે ક્યુ પરમિશન વાય વર પરમિશન બે સાદો ઉપકાર માં બી 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 ના વાય ક્યુ સાદો બે કે બી ક્યુ બી બી પછી કર્મ માટે ક્યુ સિંધુ બીજી કનિષ્ઠ બાય કરતા નંબર દસ નું વાક્ય છે સાતો વર્તમાનકાળ બે વન દસ કન્ટ્રાક્શન પેલા બે એની સરળ કર્મ જોઈએ ફોક્સ રાત બે રાત કર્મ માટે ફોક્સ એ બી બી નો સિંધુ બીજી ફોર નો ફોર બાય યોર ફ્રેન્ડ There are books put by your friend. તારા મિત્ર દ્વારા પુસ્તકો ક્યાં મૂકાય છે? તારો મિત્ર પુસ્તકો ક્યાં મૂકે છે? સાધારણ નંબર 10 નું વાક્ય બે વાર 11 નું વાક્ય નોટ પડો છે પ્રશ્નાર્થ છે અને ચાલુ મૂક્યા છે એના મેન જોઈ લે પેલા બે છે તો આ બે આ તો બોલ સાથે કર્મ બહુવચન છે એટલે બે નું કેસ છે કર્મ માટે કોઈ અંશ વિદ્યાર્થી મિત્રો જો પ્રશ્ન નકાર કેતો હોય તો કર્મ પછી તમારે મન મૂકવાનું છે વેન વેર કોયમ્સ નોટ હવે શબ્દ આવશે બી 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 આઈએન્સ છે બી આવશે બી થી અગ્ર આવશે રિટર્ન બાય ધ બોયસ વેન વેર કોયમ્સ નોટ બી રિટર્ન બાય ધ બોયસ છોકરાઓ કાવ્યો શા માટે લખી રહ્યા નામ
છોકરાઓ કાવ્યો ક્યારે લખી રહ્યા ન હતા? છોકરાઓ દ્વારા કાવ્યો ક્યારે લખાઈ રહ્યા ન હતા? 11મો અંક ચાલુ થતા પ્રશ્ન બેવાળો એમાં નેગેટિવ છે મોટવાળો. 12મો અંક આવવાનું ભવિષ્યકાળ હારે નામ ભવિષ્યકાળ કમીએ નામ પરમાત્મા તરફ જોવો. ભવિષ્યકાળ કમી સાથે બી આવશે સિલેક્ટ સિલેક્ટેડ સોલાર એનર્જી એમના માટે પરમા છે. મોડેલમાં બી આવશે યુઝ બી કે યુઝ ડો બાય મિનિમમ કોસ. આપણે શા માટે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ? આપણા દ્વારા શા માટે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ એનું વાત છે. મોડેલ ભાઈ વાળું અને લાસ્ટ વાત ચાલુ વર્ગમાં કારણ છે અને આજે ચાલુ વર્ગમાં આપણે ભાઈ બળ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે WH50 સંપૂર્ણ ક્લિયર ને ભાઈ આવડા આપણે જોયા. ખાસ એક વાર બધા વાત રિવિઝન કરી લેવું બાકી આપણે ખાસ એક વાર યાદ રાખી લેવી. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એક વાર મિક્સ વાક્યો બધા પ્રકારના જોશું ત્યારબાદ આપણે એક્ઝામમાં પૂછાયેલા પેરેગ્રાફ સોલ્વ કરશું. થેન્ક યુ.